ડીસા નગરપાલિકા દ્વારા દબાણ તોડતા એક દીકરીની વેદના સામે આવી। નિશાળથી વળીને આવીને દીકરી મકાન તૂટતા જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી। ડીસા નગરપાલિકા દ્વારા આજે હાઈકોર્ટના આદેશ મુજબ આદર્શ સ્કૂલની પાછળના ભાગમાં દબાણ તોડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ પોલીસ બંદોબસ્તની સાથે નગરપાલિકાની ટીમ દબાણ તોડવા માટે આવી પહોંચી હતી। પણ એ સમયે એક હૃદયને સ્પર્શ કરી જાય એવા દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં એક સ્કૂલમાં ભણતી દીકરી શાળાથી આવતાની સાથે જ પોતાના બચપણના દિવસો જ્યાં ગુજાર્યા હતા એ સ્થળને તૂટતા જોઈને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને બીજા અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરતી હતી કે અમારું આ મકાન મત તોડો, અમે ક્યાં જઈશું, આ ચોમાસાની ઋતુમાં ઉપર વરસાદ છે, અમારે રહેવા માટે કોઈ જગ્યા નથી, તો અમે આ પરિસ્થિતિમાં અમારો આશરો પણ હૃદય વગરના માનવી, એવા ડીસાના નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ આ દીકરીની વેદનાને સમજી ન શક્યા હતા અને દીકરી પણ ધ્રુસકે ધ્રુસકે રડતા મકાન તૂટતા જોઈ રહી હતી। બચપનમાં વિતાવેલા દિવસોમાં દીકરીની આંખોની સામે ઓઝલ થઈ રહ્યા હતા અને દીકરી આ મંજરને રોકવામાં અસમર્થ હતી। ત્યારે સત્તાધીશો દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ ચોમાસાની ઋતુમાં કોઈ પણ દબાણ તોડવા કે રસ્તા બનાવવાની કાયદાના નિયમ મુજબ કોઈ જોગવાઈ નથી, છતાં પણ અમુક અધિકારીઓ સોસાયટીના પૈસાદાર રહીશોના આગળ ઘૂંટણે પડીને આવા લાચાર અને ગરીબ લોકોના દબાણ તોડીને ખુશ થઈ રહ્યા છે। ત્યારે આજે એક બીજું પણ દ્રશ્ય જોવા મળ્યું હતું કે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ પોતાની માનવતા ભૂલીને સ્ત્રીને અભદ્ર ગાળો અને અમાન્ય વર્તન પણ કર્યું હતું। કેમેરા સામે બોલતા ચીફ ઓફિસર માઈક કાઢીને રવાના થયા હતા, ત્યારે બાદમાં ચર્ચા કરતા ચીફ ઓફિસર દ્વારા તેમનો કોઈ ફરક પડતો નથી, તેમના ઉપર રાજકીય હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। ત્યારે આવા અભિમાની અને રાજકીય હાથ નીચે કામ કરનારા અધિકારીઓના કારણે ગરીબોનું નિકંદન નીકળવા નીકળ્યું છે। ડીસામાં ત્યારે સુંદર ડીસા બનાવવાના સપના જોતા ડીસાના ધારાસભ્ય આવા અધિકારીની શાન ઠેકાણે લાવી એ પણ જરૂરી બને છે। જગ્યા વાળી હોય રહો, હવે બીજે જોજો, એ તો આ થાય।